गुड मॉर्निंग टू ऑल ऑफ यू मित्रों, आज आप ऑटोमोबाइल कम्पोनेंट डिजाइन सब्जेक्ट में चैप्टर नंबर 2 डिजाइन कंसिडरेशन अंदर कोईपण मशीन एलिमेंट नी डिजाइन करती वक्त कई कई बाबत ध्यान में लेवी जोईए ते अंगे चर्चा करीशू। तो सौथी पहला एम आपणे जोवा जोईए तो स्ट्रेंथ छे ते अति महत्वनो भाग भजवे छे। एटले के मशीन उपर अलग अलग प्रकारना लोड फोर्स अने स्ट्रेसिस जे छे ते लागता होय छे, एटला माटे मशीननी स्ट्रेंथ पूरती होवी जोईए कि जेथी कोई पण प्रकारनुं फेलियर थाय तो शक्य होय ते बची सके। एटले के लोड जे छे अथवा तो बळ एक बाह्य एलिमेंट तरीके काम करे छे कि जे मशीनना कोईपण पार्ट्स होय के एलिमेंट होय तेना ऊपर लागे छे अने तेनी जे मोशन होय छे तेने डिफॉर्म करवानी पण असर करे छे। उपरांत सामान्य रीते मशीनना जे अलग अलग एलिमेंट होय छे ते एना ऊपर लागता फोर्सिस अथवा तो लोड ऊपर डिपेन्ड होय छे, कारण के मशीन ने पोतानुं वजन होय छे। पछी जोईए तो एना फरता जे एलिमेंट होय छे एनी अंदर जे पार्ट्स लगाड़ेल होय छे एसेम्बलीना, तो एना फरता भागोने कारणे कोईपण इनर्शिया फोर्स छे ते पैदा थतो होय छे। पछी मशीन जे छे अथवा तो कोईपण एसेम्बली तो ते पावर ट्रांसमिशननुं पण काम करती होय छे। जनरली एनी ऊपर टेम्परेचर अने ए बधा जे पेरामीटर छे बाह्य परिबळो तो तेनी पण असर थती होय छे तेनी अंदर। उपरांत मशीन एलिमेंटमां अलग अलग प्रकारना पार्ट्स जे जॉइंट करेला होय छे तो ते पार्ट्सनी मोशन दरमियान तेना फंक्शन दरमियान फ्रिक्शन क्रिएट થતું હોય છે, તો આ ફ્રિક્શનની પણ તેના ઉપર અસર થતી હોય છે। એટલે કે સામાન્ય રીતે પાર્ટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી તેને ઉપર લાગતા લોડ તે શક્ય હોય એટલા નિવારી શકાય અને તેની અંદર થતું અલગ અલગ પ્રકારના સ્ટ્રેસિસ લોડને કારણે જે સ્ટ્રેસિસ ઉદ્ભવે એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ છે, કોમ્પ્રેસિવ છે, શીયર સ્ટ્રેસ છે, બેન્ડિંગ સ્ટ્રેસ છે, તો આ બધા સ્ટ્રેસને સાથે વર્ક કરવાનું એને એન્વાયરમેન્ટલ છે તે પ્રાપ્ત થાય। નંબર 2 છે રિજિડિટી। કોઈપણ મશીન એલિમેન્ટ છે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી તેનું લોડિંગ કન્ડિશનમાં લિનિયર અને એંગ્યુલર ડિફ્લેક્શન થઈ શકે। એટલે કે અહીંયા આપણે જોઈએ તો એલિમેન્ટ જે છે કોઈપણ પ્રકારની લિનિયર અથવા તો એંગ્યુલર મોશન કરતો હોય છે અને તેના આધારે તેની ડિઝાઇન કરવામાં આવે છે। નેક્સ્ટ છે રિલિએબિલિટી। રિલિએબિલિટીમાં જોવા જઈએ તો મશીન એલિમેન્ટ છે તેની એક સારી પ્રોબેબિલિટી જે છે એ મળવી જોઈએ, સંભાવના મળવી જોઈએ કે તે પોતાની લાઈફ સાયકલ દરમિયાન યોગ્ય રીતે છે તે કામ કરી શકે। આગળ મિત્રો જોવા જઈએ તો સેફ્ટી, તો કે મશીન એલિમેન્ટ શુડ બી ડિઝાઇન સચ ધેટ ઇટ એન્શ્યોર ધ સેફ્ટી ઓફ યુઝર એન્ડ મશીન। એટલે કે મશીન એલિમેન્ટના જે કોઈ પાર્ટ્સ કે કમ્પોનન્ટ ડિઝાઇન કરવામાં આવેલા હોય તે પ્રોપર એ રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી મશીનના ઉપયોગ કરતા અને મશીન ઉપર કામ કરતા માણસોની સેફ્ટી છે તે જળવાઈ રહે। હવે અમુક મશીનો જે છે તે મેક્સિમમ સ્પીડ ઉપર કામ કરવા માટે હેઝાર્ડ જોખમી હોય છે, એટલે ઓપરેટરની જે ઓપરેટર હોય છે કે જે મશીન ચલાવતો હોય તો તેની સલામતી માટે ડિઝાઇનરે હંમેશા આવા કિસ્સાની અંદર સેફ્ટીના જે ડિવાઇસીસ હોય તે યોગ્ય રીતે હાજર હોવા જરૂરી છે। સેફ્ટી ડિવાઇસીસની અંદર છે તે કોઈપણ જાતનો તેની અંદર ઇન્ટરફિયરન્સ કરવામાં આવતો હોવો જોઈએ નહીં। દાખલા તરીકે આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ મેઇન સ્વિચ, ધારો કે કોઈપણ જગ્યાએ આગ લાગી હોય કે એવો કોઈપણ કિસ્સો હોય તો MCB ત્યાં લગાડેલી હોય તો તે ડાયરેક્ટ ટ્રીપ થતી હોય છે। પછી આગળ વાત જોઈએ તો કોસ્ટ, તો કે ધ લાઈફ સાયકલ કોસ્ટ શુડ બી મિનિમમ પોસિબલ, એટલે કે જે કોઈ મશીન એલિમેન્ટ બને છે તેની લાઈફ સાયકલ છે તે શક્ય હોય ત્યાંથી ઓછી હોવી જોઈએ। એની અંદર આપણે જોવા જઈએ તો તેનું પ્રોડક્શન કોસ્ટ છે, મેન્ટેનન્સ કોસ્ટ છે, ઓપરેટિંગ કોસ્ટ છે અને તેના ડિસ્પોઝલ કોસ્ટ વિશે અહીં આપણે ચર્ચા કરવામાં આવેલી છે। એટલે કે ડિઝાઇનરે શક્ય હોય ત્યાં સુધી મશીન એલિમેન્ટની કોસ્ટ છે
તે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સ્ટાન્ડર્ડ પાર્ટ્સ અને તેની ઉપલબ્ધની આધારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની મદદથી અહીં આપણે કોઈપણ એલિમેન્ટની કોસ્ટ છે તે ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ છે વેઇટ. તો કે એ મશીન એલિમેન્ટ શુડ હેવ મિનિમમ પોસિબલ વેઇટ. તો કે મશીન એલિમેન્ટ જે ડિઝાઇન કરવામાં આવેલું છે તેનું વેઇટ શક્ય હોય ત્યાં સુધી ઓછો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી છે લુબ્રિકેશન. તો કે ડ્યુ ટુ લુબ્રિકેશન મસ્ટ બી ગિવન ફોર ધ લુબ્રિકેશન ઓફ એલિમેન્ટ ઇફ ધેર ઇઝ રિલેટિવ સ્લાઇડિંગ ઓર રોલિંગ મોશન બિટવીન ધ એલિમેન્ટ. એટલે કે ફરતા ભાગો જેવા કે રોટેટિંગ પાર્ટ્સ, સ્લાઇડિંગ પાર્ટ્સ, રોલિંગ બેરિંગ વચ્ચે જ્યારે પણ મોશન થતી હોય છે તો તેને કારણે તેની અંદર હીટ છે તે જનરેટ થતી હોય છે અને આવા કિસ્સાની અંદર તેમાં તેને હીટ ઘટાડવા માટે લ્યુબ્રિકેશનની જરૂરિયાત હોય છે. તો ડિઝાઇન એન્જિનિયર જે હોય તેણે કોઈપણ કમ્પોનન્ટની અંદર ડિઝાઇન કરતી વખતે લ્યુબ્રિકેશન પર્પઝનો પણ વિચાર કરવો અતિ મહત્વનો છે. આગળ જોઈએ તો કે ઇર્ગોનોમિક્સ. તો ઇટ ઇઝ સાયન્ટિફિક સ્ટડી ઓફ મેન મશીન એન્ડ વર્કિંગ એન્વાયરમેન્ટલ રિલેશનશીપ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ અરાઇઝિસ ફ્રોમ ધ સેમ એ મશીન શુડ બી ડિઝાઇન વિથ ઇર્ગોનોમિક્સ ક્રાઇટેરિયા. ડિઝાઇન એન્જિનિયર દ્વારા જે કોઈ પણ મશીન જે છે એ બનાવવામાં ની ડિઝાઇન કરવામાં આવે તો તેને માટે ત્યાંની અનુકૂળતાઓ તે માણસ એટલે કે વર્કર મશીન અને તેની આજુબાજુનું જે કંઈ પણ એન્વાયરમેન્ટલ હોય તો તેની અંદર ઉદ્ભવતા પ્રોબ્લેમ અને તેના નિરાકરણને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ડિઝાઇન છે તે કરવી જોઈએ કે જે ઇર્ગોનોમિક્સ ક્રાઇટેરિયાની અંદર લાગુ પડે છે. આગળ વધીએ તો એસ્થેટિક. એસ્થેટિકની અંદર જોઈએ તો પ્રોડક્ટનો લુક જે છે તેની સાથે સંકળાયેલું છે. જનરલી સામાન્ય રીતે જો સમાન પેરામીટર ધરાવતા બે કોઈ પ્રોડક્ટ હોય તો તેનો ક્રાઇટેરિયા જે છે તે કસ્ટમર માટે અતિ મહત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે કોઈ પણ વ્હીકલ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે બાઇકની અંદર, બાઇકની અંદર અલગ અલગ પ્રકારના મોડલ હોય, એની અંદર બાઇકની કેપેસિટી અને એ બધા પેરામીટર જો સેમ હોય અને એનો લુક અલગ અલગ ડિફરન્ટમાં હોય તો કસ્ટમર જે છે એ અમુક પ્રકારના લુક તરફ આકર્ષાતો હોય છે. તો તેનું એસ્થેટિક લુક જે એસ્થેટિક પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો તે અહીં અગત્યનું બની જાય છે. પછી આગળ જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ. તો કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ શુડ બી સિલેક્ટેડ ટુ પ્રોડ્યુસ મશીન એલિમેન્ટ ઇન મિનિમમ કોસ્ટ એન્ડ અવેલેબલ ફેસિલિટી. એટલે કે શક્ય હોય ત્યાં સુધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એવી નક્કી કરવી કે જે પ્રાપ્ય ફેસિલિટી, મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી જે છે તેનો ઉપયોગ કરી અને મશીન એલિમેન્ટની જે કોસ્ટ છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછી રાખી શકીએ. નેક્સ્ટમાં આપણે આગળ જોઈએ તો કન્ફોર્મન્સ ઓફ સ્ટાન્ડર્ડ. એટલે કે મશીન એલિમેન્ટ શુડ કન્ફોર્મ ધ નેશનલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એન્ડ કોડ. જે કોઈ મશીન એલિમેન્ટ ડિઝાઇન કરવાની હોય તો તેને ડિઝાઇનને લગતા ક્રાઇટેરિયા અથવા તો પેરામીટર હોય છે તો તેનું ધ્યાનમાં રાખવામાં આવે છે. જેની અંદર જોવા જઈએ તો મશીનને લગતા અલગ કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન અથવા તો કમ્પોનન્ટની ડિઝાઇન કરતી વખતે તેના નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અથવા તો કોડ બનાવવામાં આવેલા હોય છે. તો ડિઝાઇન કરનાર ડિઝાઇન એન્જિનિયર હોય તો તેણે આ કોડ અને સ્ટાન્ડર્ડનું પણ પાલન કરવું પણ અતિ અગત્યનું રહેતું હોય છે. નેક્સ્ટ છે એસેમ્બલી. તો મશીન એલિમેન્ટ શુડ મિનિમાઇઝ ધ એસેમ્બલી ટાઈમ એન્ડ કોસ્ટ. તો કે મશીનના એસેમ્બલ કરવા માટે નો સમય શક્ય હોય ત્યાં સુધી ઓછા સમયમાં મશીન એસેમ્બલ થઈ જાય તેવું હોવું જોઈએ. ઉપરાંત એસેમ્બલી દરમિયાન થતો ખર્ચ શક્ય હોય ત્યાં સુધી ઓછો હોય તેવો પણ પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ છે લાઈફ.
ए मशीन एलिमेंट शुड बी डिजाइन फॉर अडेप्टिव लाइफ, એટલે કે મશીન એલિમેન્ટ જે ડિઝાઇન કરવામાં આવેલી છે તો તેના માટે લાઈફ છે એ અતિ અગત્યની છે. જો કોઈ પણ મશીન એલિમેન્ટ લાંબો સમય સુધી ઉપયોગ કરવામાં તે ડિઝાઇન કરવામાં આવી હોય તો તેને લગતા ક્રાઇટેરિયા જે હોય છે તે ધ્યાને લેવા અતિ અગત્યના હોય છે. આગળ જોઈએ તો વાઇબ્રેશન, તો કે મશીન એલિમેન્ટ શુડ બી ડિઝાઇન ટુ કીપ ધ વાઇબ્રેશન લેવલ ઇઝ મિનિમમ. હવે અલગ અલગ પ્રકારના ફોર્સીસ છે અથવા તો સ્ટ્રેસીસ લાગવાને કારણે અથવા તો લોડ લાગતો હોય છે મશીન એલિમેન્ટ ઉપર, તો એ કિસ્સાની અંદર મશીનની અંદર વાઇબ્રેશન ક્રિએટ થતું હોય, તો આવા કિસ્સામાં ડિઝાઇન એન્જિનિયર જે મશીન એલિમેન્ટની ડિઝાઇન કરે છે તેમાં જે કોઈ લોડ અથવા તો જે સ્ટ્રેસ અથવા તો ફોર્સ લાગતો હોય તો એ દરમિયાન તેમાં જનરેટ થતું વાઇબ્રેશન એ શક્ય હોય ત્યાં સુધી ઓછું થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. આગળ જોવા જઈએ તો કે મેન્ટેનન્સ, તો કે મશીન એલિમેન્ટ શુડ બી સચ ધેટ ઇટ કેન બી ઇઝી રિપેર ઓર રિપ્લેસ. મશીન એલિમેન્ટની એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી જ્યારે તેનું કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવાનું હોય અથવા તો પાર્ટ્સ રિપ્લેસ કરવાનું હોય તો તે યોગ્ય રીતે કરી શકાય ઓછા સમયમાં, ઓછા ટાઈમ ઇન્ટરવલની અંદર, અને જો રિપેરિંગ કરવાનું હોય તો તે પણ યોગ્ય રીતે થઈ શકે તેવો હોવો જોઈએ. એટલે કે મિત્રો, ડિઝાઇન કન્સિડરેશનની અંદર અહીં આપણે જે જોઈ ગયા તેમાં સ્ટ્રેન્થ છે, રિજિડિટી, રિલેએબિલિટી, આ બધી જે પેરામીટર છે તે ફિઝિકલ પ્રોપર્ટી મટીરિયલની જે હોય તેને અસર કરતી હોય છે, જ્યારે સેફ્ટી, કોસ્ટ, વેઇટ, લ્યુબ્રિકેશન, ઇર્ગોનોમિક્સ, એસ્થેટિક, મેન્યુફેક્ચરિંગ, કન્ફર્મેટી ઓફ સ્ટાન્ડર્ડ, એસેમ્બલી, લાઈફ, વાઇબ્રેશન અને મેન્ટેનન્સ, આ જે પેરામીટર છે તે એક નહીં તો બીજી રીતે જ્યારે કોઈ પણ મશીન એલિમેન્ટની ડિઝાઇન કરતા હોઈએ તો તેના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઉપર, તેના એસેમ્બલી દરમિયાન, ત્યાંના આજુબાજુનું જે એન્વાયરમેન્ટલ હોય કે જ્યાં પાર્ટ્સ અથવા મશીન એલિમેન્ટની ડિઝાઇન કર્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય અથવા તો તેની એસેમ્બલી બનતી હોય, તો તેનો કઈ રીતે ધ્યાનમાં લેવામાં આવે છે, તો તેના વિશે આપણે અહીં આ ટોપિકની અંદર ચર્ચા કરી. મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે ગાઈડલાઈન આવતી હોય છે, એટલે કે કાસ્ટિંગ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે છે, મશીનિંગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે છે, વેલ્ડિંગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે છે, અને એસેમ્બલી કરતી વખતે કયા કયા પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવે છે, તો આ અંગેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું.